રાજકોટના લીમડા ચોક પાસે સુદર્શન કોમ્પ્લેક્સમાં આગ લાગ્યાનો બનાવ સામે આવ્યો છે। આગ લાગતા ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આગની ઘટનાના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। આપણી આધાર હાઉસિંગ ફાઇનાન્સની બ્રાન્ચ છે અને આગ ત્રીજા માળ ઉપર લાગેલ છે। એકચ્યુઅલી આ કોમ્પ્લેક્સની અંદર મેન્ટેનન્સ નામે ફેરફાર કરાવવાની જરૂરિયાત છે, જે અમે અવારનવાર એના લાગતા લાગતા વ્યક્તિઓને જાણ કરેલ છે, પણ એની અંદર કોઈ બીજો ફેરફાર થયેલ નથી। અને એકચ્યુઅલી રહેનારા માણસો પણ આની અંદર કદાચ ત્રસ્ત હશે એવું નથી, પણ એકચ્યુઅલી આની અંદર આ વસ્તુ સાહેબ મેન્ટેનન્સ નામે કદાચ કોઈ તમારા અધિકારી હોય તો ચેક કરીને તમને ખ્યાલ આવશે કે રિપેર કરાવવાની મીન્સ કે અંદર જરૂરિયાત એમાં લિફ્ટમાં છે, અંદર પાછળ વાયરિંગ છે, ઇલેક્ટ્રિસિટી છે, અહીંયા અવારનવાર આ સબસ્ટેશન વારે ઘડીએ બ્લાસ્ટ થાય જ છે। દર ઉનાળામાં તમારે કદાચ જોવો તો જીઈબીમાં એકચ્યુઅલી અમે કમ્પ્લેન પણ કરેલી છે જીઈબીમાં કે આ વસ્તુ ઉપર કેવું છે કે પાવર લો હાઈ થઈ થાય જ છે, જેને લીધે અહીંયા એકચ્યુઅલી જે આ હોટલવાળા ભાઈ પણ અમારી સાથે લગભગ કામ કરે જ છે અને એમને પણ ખબર જ છે, તમે એમને પણ પૂછી શકો છો। અમે કાંઈ નથી આ ઓલાની આની અંદર આ જે કોમ્પ્લેક્સની અંદર એસોસિએશન સુદર્શન કોમ્પ્લેક્સની અંદર એસોસિએશન નામે કાંઈ છે નહીં, આ એકચ્યુઅલી ઉપર હોટલના મેનેજર છે એમને પણ ખ્યાલ જ છે। લીમડા ચોકમાં જલારામ ચીકીની ઉપર બીજા માળે આગ લાગવાનો મેસેજ મળે, તાત્કાલિક ઘટના સ્થળે ફાયર ટેન્ડર લઈને પહોંચેલ અને બીજા માળે આગના જગ્યા પર પહોંચેલ અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ, જે બીજા માળે જોતા લોબીમાં અને એક રૂમમાં મેડિકલનો સામાન અમને જોવા મળેલ, મેડિકલના સામાનમાં આગ લાગેલ હતી। આગ અત્યારે સંપૂર્ણ બુઝાઈ ગયેલ છે, કોઈ જાનહાની થયેલ નથી। આપણે એક કે બે દિવસ પહેલાં બી એના ફાયર સિસ્ટમ એના અત્યારે આપણે ચાલુ જોવા નથી મળેલ, એટલે એના બી ચાલુ કરવાના આપણે એને એક દિવસ પહેલાં જ કીધા છે। ને એ સિવાય જ્યાં વેન્ટિલેશન હોય તો વેન્ટિલેશન ઓપનેબલ હોય તો એટલા કોઈ બિલ્ડિંગને ઓછું નુકસાન થાય। અત્યારે મને હાઇડ્રન સિસ્ટમ છે પણ અત્યારે કાર્યરત નહોતી।